नमस्कार दोस्तों, योगायु चैनल में आपनु हार्दिक स्वागत है। दोस्तों आज हूँ तमने एक एवं आसन मूवमेंट बतावानो छु कि जे आसन करवाथी तमारा चेहरा ऊपर नेचरल ग्लो आवशे, सूर्य समान तमारो चेहरो तेजस्वी थवा लागशे। पण दोस्तों आ आसननी साथे साथे आपणे केटलीक बाबतो ध्यान में राखवानी छे। दोस्तों ज्यारे आपणा बॉडी नी अंदर वायु विकृत थाय त्यारे ज आपणा बॉडी उपरथी आपणा शरीर उपरथी कलर डाउन थई जाय छे अने आपणा शरीर में कोई तेज रहेतो नथी। एटला माटे सौथी पहला वायु ने कंट्रोल में राखवानो छे। वायु पर आपणे पहला घणी बधी वातो करी छे। वायु ने आपणे आपणा बॉडी नी अंदर कंट्रोल में राखीशुं तो आपणो चेहरो सारी रीते एक्टिव रहेशे अने निखरेलो रहेशे, जेने कहेवाय ने तेजस्वी चेहरो रहेशे। अने दोस्तों साथे साथे ब्रह्मचर्यनुं पालन करवुं खूब ज जरूरी छे चेहराने तेजस्वी राखवा माटे। अने अनियमित जीवन, रात्रे व्यवस्थित सूवुं, 7-8 कलाकनो आराम अने स्ट्रेस फ्री लाइफ राखीशुं तो आपणो चेहरो एकदम सारी रीते तेजस्वी बनीने खीली उठशे। तो दोस्तों मैं जेम वात करी ए प्रमाणे आपणे केवुं अद्भुत आसन करवानुं छे कि ए आसनना तमे 5-6 राउंड करशो अथवा तो ए आसननी अंदर जेटला वधारे रोकाशो एटलो तमारा मगज तरफ ब्लड फ्लो विशेष आवशे अने तमारो स्टेमिना पण वधशे। तो आजे ए आसन बतावुं छुं अने जे लोको पोताना चेहराने बारथी कोई वस्तुओ लगाडीने नहीं परंतु अंदरथी नेचरली ज चेहरा उपर ब्लड फ्लो लावीने नेचरल ग्लो लावा मांगे छे ए लोको माटे आ अद्भुत आसन छे। तो कई रीते करवानुं छे आसन ए पण जाणी लईए। दोस्तों एना माटे सर्वप्रथम आपणे टेबल पोस्चरमां आवी गया छे। आ छे टेबल पोस्चर। त्यारबाद आपणे वन स्टेप फॉरवर्ड, बंने हाथ थोड़ा आगळ लई जवाना छे અને ધીમે રહીને આપણે હિપમાંથી અપ થવાનું છે। હિપમાંથી ઇન્હેલ કરતાં કરતાં આપણે અપ થવાનું છે। આ છે અધોમુખ શ્વાનાસનની સ્થિતિ દોસ્તો। ત્યારબાદ આપણા જે હાથ છે એને એલ્બોમાંથી વાળી દેવાના છે અને આપણે આ પર્વતાસનની સ્થિતિ, પર્વતાસન જેવું જ આસન છે અને ઇંગ્લિશની અંદર ડોલ્ફિન પુશઅપ પણ કહેવામાં આવે છે। દોસ્તો આવી રીતે આપણે આ સ્થિતિ લઈ લીધી। તમે આસન કરશો એટલે તમને તરત અનુભવ થશે કે તમારા મગજ તરફ બ્લડ ફ્લો આવી રહ્યો છે। હવે આ આસનમાંથી આપણે આવી રીતે સ્થિતિ લેવાની છે, દંડાસનની સ્થિતિ। ત્યારબાદ ફરીથી આપણે આસન કરીએ। પુનઃ દંડાસનની સ્થિતિ। દોસ્તો આ આસન તમે કરશો 7-8 વખત એટલે તમને અહેસાસ થશે કે તમારા મગજ તરફ વ્યવસ્થિત બ્લડ ફ્લો આવી રહ્યો છે અને ચહેરો એકદમ સારી રીતે નિખરી ઉઠશે। એક્ઝેલ કરતાં કરતાં ડાઉન અને ઇન્હેલ કરતાં કરતાં અપ। જ્યારે આ આસનની અંદર રહીએ ત્યારે પેટમાં શ્વાસ ભરવાનો છે અને છોડવાનો છે। તો દોસ્તો આ આસન આપણે ઓછામાં ઓછા 7-8 વખત તો કરવાનું જ છે। આ આસનથી આપણા બોડીનો સ્ટેમિના પણ વધશે, આપણને ખ્યાલ આવશે કે આપણા બોડીની અંદર કેટલી ઉર્જા છે, શક્તિ છે। સાથે સાથે મેં જેમ વાત કરી એ પ્રમાણે આ આસનથી ચહેરા પર નેચરલ ગ્લો આવશે કારણ કે મગજ તરફ બ્લડ ફ્લો આવશે। એટલા માટે આ આસન કરવું ખૂબ જ જરૂરી છે। જે રીતે ઇન્હેલ એક્ઝેલ અને કઈ રીતે સ્થિતિ લેવાની છે એ સ્થિતિને જાણીને અને આગળ વાત કરીએ પ્રમાણે અનિયમિત જીવન નથી રાખવાનું, યોગ્ય લાઇફસ્ટાઈલ રાખવાની છે અને બ્રહ્મચર્યનું પાલન કરીશું તો આપણા ચહેરા પર નેચરલ ગ્લો આવશે, આવશે ને આવશે। તો આ માહિતી તમારા મિત્રો સંબંધીઓ સુધી પહોંચાડજો। જો ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન બટન દબાવો, ભૂલશો તો નહીં જ। નમસ્કાર।